थैंक यू वेरी मच दिनेश भाई. सुमन बेने बहुत सरस बात करी. एमने पोताना संघर्ष विषे जणाव्युं. एमनो संघर्ष कंईक अलग डायरेक्शन में हतो, मारो कंईक अलग डायरेक्शन में हतो. बेने जेम कीधुं एम दरेक ने पोतानी अलग अलग स्टोरीज होय छे. अने अहींथी आ स्टोरीज कहेवानो मतलब तमने बोर करवानो अथवा तमने डीमोटिवेट करवानो नथी, पण मोटिवेट करवानो. અને મોટિવેશનમાં એક ફેક્ટર એ છે કે જો અમે કરી શકતા હોય તો તમે પણ કરી શકો. ભગવાને બધાને બે હાથ ને એક મગજ આપ્યું છે. અને અહીંયા કોઈ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસ નથી કે જે અમારામાં હતું અને તમારામાં નહીં હોય. એક ફેક્ટર જે અલગ પડતું હોય છે એ જેમ મેડમે કીધું એ છે ડેડિકેશન. યુ હેવ ટુ પુટ ઓલ યોર એફર્ટ્સ ફોર વન ગોલ ઓનલી. તમે એ કોઈ પણ હોઈ શકે, અને એના માટે તમારે પૂરતી મહેનત કરશો તો તમે તમારી સફળતા જરૂરથી મેળવશો. મારા બેકગ્રાઉન્ડ વિશે હું થોડી વાત કરવા માંગીશ, એનાથી કદાચ તમે તમારી જાતને જોડી શકો. મારું મૂળ વતન સુરેન્દ્રનગર, અહીંથી 120 કિલોમીટર દૂર છે, લગભગ બધાને આઈડિયા હશે. મારા ફાધર મિસ્ત્રી કામ કરે છે, આજે પણ કરે છે, અને મારા બ્રધર પણ મિસ્ત્રી કામમાં છે. મારા ફેમિલીમાં હું પહેલો વિદ્યાર્થી હતો કે જેને 10મો પાસ કર્યો હશે. કેમ કે આપણા સમાજમાં જનરલી એવું લાગે કે ભણીને કરવું શું, ભણીને બહાર જવું ને કોકની નીચે નોકરી કરવી, એની કરતાં આપણે ધંધો કરીએ તો સારું. 3-4 વર્ષ કોઈની અંડરમાં કારીગર તરીકે કામ કરીએ અને પછી પોતાનું ફર્નિચરનું અલગ કરીએ. આ કોમન સ્ટોરી છે અને એમાં કંઈ ખોટું નથી. દરેકને પોતાની રોજીરોટી હોય, પોતાના રીતે આગળ વધવું હોય. પણ મને એવું થયું કે થોડું કાઠિયાવાડી લેખો આવશે તો માફ કરજો. મને એવું થયું કે આમાંથી મારે કંઈક અલગ કરવું છે. જ્યારે હું 10મામાં હતો ત્યારથી મને એવું સ્વપ્ન હતું કે મારા સ્કૂલમાં એ વખતના કલેક્ટર સર આવેલા, અને પહેલી વાર મેં જોયું કે જેને અમે સર કહેતા હતા એ એમને સર કહેતા હતા. હું લાગ્યું કે હા, આ કોઈ ઊંચી પોસ્ટ છે. અને મેં એના વિશે તપાસ કરી તો શાળાના શિક્ષકોએ એવું કીધું કે આઈએસની એક્ઝામ દિલ્હીમાં લેવાય, ગુજરાતમાં ન લેવાય. કે આઈએસ ઓફિસર સબ બહાર સે હી આતે, યહાં કોઈ નહીં હોતે. અમને લાગ્યું કે ચલો ઠીક છે, બની શકે. એના પછી મેં 11-12 સાયન્સ કર્યું, અને 12 સાયન્સમાં જ્યારે હું ભણતો હતો ત્યારે મારા એક સર હતા જે મને કેમિસ્ટ્રી ભણાવવા આવતા હતા, રાજેશ ગઢિયા સર. અને ગઢિયા સર અત્યારે એસપી ખેડા છે. એ વખતે એમને ડીવાયએસપીની ક્લાસ 1-2ની એક્ઝામ પાસ કરી, અને પહેલી વાર મને લાગ્યું હા, ગુજરાતમાંથી અને આપણામાંથી પણ કોઈ માણસ પાસ થઈ શકે છે. મેં સર પાસે ગાઈડન્સ લીધું અને સરે મને મોટિવેટ કર્યો કે તું આ કરી શકે છે, અને 12th પછી ચાલુ કરીશ તો તારા માટે બહુ ઇઝી થશે. કેમ કે સરે આફ્ટર મેરેજ અને આફ્ટર જોબ ચાલુ કરેલું, અને સારો માણસ અથવા અભ્યાસુ માણસ એ જ હોય જે બીજાની મુસીબતમાંથી શીખે, પોતાની મુશ્કેલીઓમાંથી પોતાના અનુભવમાંથી દરેક શીખે, જે બીજાના અનુભવમાંથી શીખે એ સૌથી હોશિયાર માણસ. તમે 10 વર્ષ પછી આજે કોઈ બાળકને કહેતા હશો જે લોકો ગ્રેજ્યુએશનમાં છે અથવા ગ્રેજ્યુએશન પૈતું છે, એ લોકો કહેતા હશે કે 10મા 12મામાં સારી રીતે ભણવું જોઈએ, સારા ટકા આવે તો સારી કોલેજ મળે. પણ એ બાળપણ થતું હશે કે આ લોકો એમ જ બોલે. એ જ રીતે અમે અહીંથી કંઈક બોલીએ છીએ, તમે એને પકડો અને તમે શીખો તો એ હોશિયાર માણસ. એને ખબર પડે હા, આગ છે એમાં હાથ નાખવાથી નુકસાન થાય. હવે એના બે તરીકા હોય, બહુ બધા લોકોએ લખ્યું છે તો એ સાચું હશે, અને કાંઈ એક વાર હાથ નાખીને જોઈ લે શું થાય. ઠીક છે, તો અનુભવ એવું કહે છે કે તમારો બોજ ઉપાડતા ઉપાડતા તમારા પેરેન્ટ્સ થાકી ગયા છે, અને આ હકીકત તમે જેટલી જલ્દી સમજી લેશો એટલું બધા જ માટે સારું છે. કારણ એ છે કે એમણે 25-30 વર્ષ સુધી તમારી પાછળ ખર્ચ કર્યો છે, તમારી પાછળ ઇન્વેસ્ટ કર્યો છે વન ટાઈમ. ઠીક છે, હવે એમને આશા છે કે તમે કંઈક કરી બતાવશો, અને તમારી પાસે સમય ઓછો હોય, અને સમય જ્યારે ઓછો હોય ત્યારે મહેનત બમણી કરવી પડે. આના માટે જેટલા જલ્દી તમે પ્રિપરેશન ચાલુ કરશો, જેટલા જલ્દી પોતાનું માઇન્ડ મેકઅપ કરશો કે તમારે શું કરવું છે, એનાથી તમને અને તમારી પ્રિપરેશનને ઘણો ફાયદો થશે. ફરીથી હું મારી વાતો પર આવીશ તો સુરેન્દ્રનગરથી મેં ચાલુ કર્યું. 12મા પછી મને મોટિવેશન મળ્યું. મારું એન્જિનિયરિંગ બાજુમાં જ કોલેજ છે, એલડી એન્જિનિયરિંગ.
ત્યાંથી મેં કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કરેલું છે. 2012 મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું અને 2014માં મેં યુપીએસસી પાસ કરી. એ મારો ફર્સ્ટ એટેમ્પ્ટ હતો, ફર્સ્ટ એટેમ્પ્ટમાં ક્લિયર થયું. એ વખતે મને રેન્કમાં આઈપીએસ મળેલું, પણ મારી હાઈટ 3 સેન્ટીમીટર ઓછી છે 165માં. તો ફિઝિકલ ગાઈડ રહ્યો, એમાં મહેનત કરવાથી પણ કંઈ ન થાય કે એટલું મોટિવેશન લઉં તો મને, કેમકે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. એના પછી મેં ફરીથી એટેમ આપ્યો, અગેન એ એટેમમાં મને આઈઆરએસ મળ્યું. એના પછી મેં ફરીથી થર્ડ એટેમ આપ્યો, થર્ડ એટેમમાં મારું ઇન્ટરવ્યુ સુધી થયું. દેન આઈ રિયલાઇઝ કે નાઉ ઇટ્સ ટાઈમ ટુ સેટલ, બીકોઝ ત્યાં સુધીમાં હું 3 વર્ષ સિનિયર સર્વિસમાં થઈ ગયેલો. કહેવાનો મતલબ એ છે કે તમે નાના બેકગ્રાઉન્ડથી આવતા હોય, નાના શહેરથી આવતા હોય, તમારા ફાધરની એજ્યુકેશનલ કન્ડિશન અથવા ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી બધી ન હોય, છતાં પણ તમે પ્રિપેરેશન કરી શકો છો. યુપીએસસી અને જીપીએસસી માટે, ખાસ કરી જીપીએસસી 1-2 માટે, એક મજાની વાત એ છે કે કોચિંગ ક્લાસીસ તમને ગમે એટલું શીખડાવે, જે માણસ પોતે વાંચીને પોતાની રીતે લખે ને, એ ચેકર્સને ખબર પડતી જ હોય કે આ કોચિંગ ક્લાસીસે શીખડાવેલું છે કે આ માણસે પોતે લખેલું છે. ઠીક છે, તમે ગમે એટલા ફોર્મેટ રેડી કરો, ગમે એટલું, હા, એનાથી તમારું કામ ઇઝી બહુ થાય. તમને ખબર પડે કે કયા ટાઈપના પ્રશ્નો પૂછાય છે, કયા ટાઈપના તમારે આન્સર આપવા જોઈએ, શું વસ્તુ લખવી જોઈએ, શું ન લખવી જોઈએ. પણ તમારી મૌલિકતા એક હંમેશા કી રોલ ભજવતી હોય છે. એક્ઝામ માટે પ્રિપેરેશન કઈ રીતે કરશો, હાઉ ટુ પ્રિપેર ફોર અ એક્ઝામ, એના માટે સૌથી પહેલી વસ્તુ છે કે પહેલા પોતાના મગજમાં ક્લિયર કરી લો તમારે કરવું છે કે નથી કરવું. ખાલી ઘરેથી કહેવા માટે કે હું કંઈક કરું છું, અમદાવાદ આવતું રહેવું છે ગામડેથી, તો એના માટે ન કરશો. એનાથી તમે તમારા સમય પણ બગાડો છો, તમારા પેરેન્ટ્સના પૈસા પણ બગાડો છો, અને પોતાની જાતને પણ નુકસાન કરો છો. ગવર્મેન્ટ નોકરી કરવી છે, વેલ એન્ડ ગુડ, નથી કરવી દેન ઓલસો વેલ એન્ડ ગુડ. સચિન તેંડુલકર, લતા મંગેશકર એમની ફિલ્ડમાં સારા જ છે, એમને અમે સિવિલ સર્વિસ દેવાનું ક્યારેય નહીં કહીએ, પણ તમે અહીંયા બેઠા છો એનો મતલબ અમે એવું માનીએ છીએ કે તમારે આ એક્ઝામ દેવાની ઈચ્છા છે. તમે પૂરા મગજથી નક્કી કરી રાખ્યું છે કે આ એક્ઝામ દેવી છે, અને જ્યારે એકવાર ગોલ નક્કી કરી રાખ્યો હોય તો પછી તમારી પાસે જેટલા રિસોર્સ હોય, જેટલો સમય હોય, એની સાથે એમાં લાગશો તો તમને એનું પૂરેપૂરું પરિણામ જરૂર મળશે. ગોલ તમે નક્કી કરી રાખો, એના પછી બેઝિક સ્ટ્રેટેજી તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે એક્ઝામ શું છે. માન લો આપણે અહીંથી રાજકોટ જવું હોય તો આપણને ખબર હોવી જોઈએ ને, બસ ક્યાંથી મળે, ઇસ્કોન 4 રસ્તાથી મળે, ચિલોડા સર્કલથી મળે, ચિલોડા સર્કલે ઉભા રહીને આપણને રાજકોટની બસ ન મળે, હે ને. તો એ રીતે તમને ખબર હોય કે મારે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ છે એ દેવી છે, તો એના માટે તમને ખબર હોવી જોઈએ કે એનું એક્ઝામ પેટર્ન શું છે, લાસ્ટ 2 વર્ષમાં કયા ટાઈપના પ્રશ્નો પૂછાણા હતા, એનું માર્કિંગ અને વેટેજ કઈ રીતનું છે. આ જેટલી જલ્દી તમે તૈયાર કરશો એટલું તમને થોડો આઈડિયા હશે. આમાંથી કેટલા બાળકો છે જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી ચૂક્યા છે? ગ્રેજ્યુએશન કમ્પ્લીટેડ, ગ્રેટ. અંડર ગ્રેજ્યુએટ, ચલો અંડર ગ્રેજ્યુએટની પણ સારી સંખ્યા છે. બંને માટે એ જ છે કે જે અંડર ગ્રેજ્યુએટ છે એમની પાસે થોડો લાંબો સમય છે કે હજી પણ એ પ્રિપરેશન બેઝિક સ્ક્રેચથી ચાલુ કરી શકે છે. એમના માટે ટ્રેન હજી થોડી સમય માટે ઊભી છે. પણ જેને ગ્રેજ્યુએશન થઈ ગયું છે એને હવે એક્સપ્રેસમાં ચડવાનું છે, જેમ અમે લોકો મુંબઈ લોકલમાં ચડતા, મેં તો સીટ ન મળે. મારું આની પહેલાં પોસ્ટિંગ મુંબઈ હતું, અને જ્યારે મુંબઈમાં વરસાદ પડે અને મુંબઈ લોક થાય ત્યારે ખાલી એક જ જીવાદોરી હોય, એ લોકલ હોય. પછી તમે આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર અને આઈઆરએસ ઓફિસર, રિટર્ન લોકલ પકડવી પડે, સ્પેશિયલ લોકલ નીકળવાની જે ઓફિસ માટે એમાં જતા રહેજો. સો એ રીતે જેને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે એ લોકોએ અત્યારથી જ સ્ટ્રેટેજી વાઇઝ ચાલવાનું ચાલુ કરવું જોઈએ. એક્ઝામની પેટર્ન તમને ખબર હોવી જોઈએ, એક્ઝામની માર્કિંગ સિસ્ટમ ખબર હોવી જોઈએ, લાસ્ટ 3-4 વર્ષના પેપરમાં કયા ઇસ્યુ ઉપર વધારે પૂછાણું છે એ ખબર હોવી જોઈએ. દરેક સબ્જેક્ટ વાઇઝ તમારે કઈ બુક વાંચવી અને કઈ બુકમાંથી તમને મહત્તમ આવશે એ તમને ખબર હોવી જોઈએ. જો આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હશે તો તમારે પાસ થવાની સંભાવના વધી જશે, તમે સાચા ડાયરેક્શનમાં મહેનત કરી રહ્યા છો. અને વિશ્વકર્મા ફાઉન્ડેશન જે હવે કોર્સ ચાલુ કરશે એમાં હું ઈચ્છું છું કે આ વસ્તુને એક સારી રીતે કવર કરવામાં આવે. શ્રુતિ મેડમ પણ આના ઉપર ડિટેલમાં સમજાવશે, હું ખાલી ઓવરવ્યૂ આપીને નીકળી રહ્યો છું કે કઈ એક્ઝામમાં કઈ રીતની પેટર્ન હોય છે અને કઈ રીતે મહેનત કરવી જોઈએ. વાત આવે કે આ સર્વિસ શું કામ દેવી જોઈએ. માણસ જ્યારે ગ્રેજ્યુએશન કરે
તો ગ્રેજ્યુએશન પછી એને પોતાની ફિલ્ડમાં જવાનો રસ્તો હંમેશા હોય છે. તમે બીકોમ કર્યું હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા એકાઉન્ટન્સી સાઈડ જઈ શકો છો, કંપની સેક્રેટરી જઈ શકો છો. એન્જિનિયરિંગ પછી પોતાના અલગ ફિલ્ડ હોય છે, આર્ટ્સ જેને કર્યું હોય એના માટે પોતાના અલગ ફિલ્ડ હોય છે. તો આ સર્વિસ શું કામ આપવી જોઈએ? જેમ સુમન મેડમે બહુ ડીપમાં અને બહુ સારી રીતે સમજાવ્યું, એ અહીંયા લાગુ પડે છે કે એક માણસને પોતાના જીવનમાં જે અચીવ કરવા માટે ઈચ્છા હોય એ દરેક થ્રીલ તમને સિવિલ સર્વિસ આપે છે. તમે સમાજ માટે કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકો છો. આજે હું અહીંયા ઉભો રહીને ક્રિટિસાઇઝ કરી શકું કે આ હોલ આમ નહીં આમ હોવો જોઈએ, આનું ડાયરેક્શન અલગ રીતનું હોવું જોઈએ, રોડ આ રીતે સાફ થવો જોઈએ, પણ તમે એક ખાલી સુઝાવ જ આપી શકો. જો તમે સિવિલ સર્વિસમાં હોય, તમે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હોય, તો તમે આને ચેન્જ પણ કરી શકો. તમે તમારું વિઝન ઇમ્પ્લિમેન્ટ કરી શકો, જે તમે સમાજ માટે સોસાયટી માટે જે પાનના ગલ્લા ઉપર ઉભા રહીને ડિસાઇડ કર્યું હોય એ વસ્તુને તમે એકચ્યુઅલી, અને દેન તમને ખબર પડે કે ના, બોલવા કરતાં કરવામાં ઘણા બધા ફરકો હોય છે, એ ન થવા પાછળના ઘણા બધા કારણો પણ હોય છે. તો સીટની ઓલી બાજુની બદલે આ બાજુ આવવામાં એક મજા છે, એક થ્રીલ છે. બીજું છે, તમને એક ડાયવર્સિફાઈડ ફિલ્ડ મળે છે. તમે અલગ અલગ એરિયામાં અલગ અલગ જગ્યાએ કામ કરી શકો છો. જેમ કે અમે રેડ પાડવા જઈએ તો મારું અત્યારે ઇન્વેસ્ટિગેશન વિંગમાં પોસ્ટિંગ છે, જે જનરલી રેડ કન્ડક્ટ કરે છે. તો ક્યારેક તમે સ્ટીલ ફેક્ટરીમાં હોય તો સ્ટીલનો આખો બિઝનેસ સમજતા હોય, 5 દિવસમાં તમારે સ્ટીલનો બિઝનેસ સમજવાનો હોય કે સ્ટીલ ક્યાંથી બને, કઈ રીતે એનું આઉટપુટ થાય, એ બની શકે. નેક્સ્ટ વીક અમે ક્યાંય એજ્યુકેશન ફિલ્ડમાં હોય, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઉપર હોય, તો ખબર પડે કે ભાઈ ડોનેશન કઈ રીતે આવે છે, ડોનેશનનું અમાઉન્ટ ક્યાં જાય છે, કઈ રીતે ગાઈડલાઈન હોય છે, એ ગાઈડલાઈન ફોલો થાય છે કે નહીં. તો કહેવાનો મતલબ એ છે કે તમને અહીંયા ડાયવર્સિફાઈડ ફિલ્ડ મળશે, તમને એક સમાજની અંદર પ્રિસ્ટીજ મળશે. જે દરેક માણસને એક ઈચ્છા હોય છે કે સમાજ એમને એક સારી પ્રિસ્ટીજ આપે, એક તમને વિશ્વાસ આપે, તમારું અને તમારા ફેમિલીનું એક બહુમાન હોય, સારી સેલરી છે, સ્ટેબલ કેરિયર ગ્રોથ છે, રિસેશન આવે તો સરકાર તમને નહીં કાઢી મૂકે મંદી આવવા છતાંય, તો એ એક ફિક્સ વસ્તુ છે. એટલે આ એક કમ્બાઈન પેકેજ છે કે જે તમને ખાલી ને ખાલી સિવિલ સર્વિસમાં મળે છે. તો જેને પણ સિવિલ સર્વિસ કરવાની ઈચ્છા હોય એ આ મોટિવેશન બનાવી રાખી શકે છે. આના પછી જાય કે ક્યારે સ્ટાર્ટ કરવું જોઈએ એક્ઝામની પ્રિપરેશન. સૌથી બેસ્ટ ટાઈમ હોય છે જ્યારથી તમને નક્કી કરો ત્યારથી. આજે તમે બેઠા છો તો આજેથી જ નક્કી કરો કે મારે શું કરવું છે, કઈ રીતે કરવું છે, અને હું ચાલુ કરી જ દઈશ. થોડું હું ડાયવર્ટ થતા એક સ્ટોરી સંભળાવવા માંગીશ. સંત જ્ઞાનદેવ હતા, મહારાષ્ટ્રમાં બહુ મહાન સંત થઈ ગયા. એમને એક માણસ મળવા આવ્યો તો એમને પૂછ્યું કે સર સાધુ, મારે એક જ્ઞાની માણસને મળવું છે. કોઈ પણ તમારા ગામમાં જ્ઞાની માણસ હોય એને મારે મળવાની ઈચ્છા છે. તો સંત રામદાસે, સોરી સંત જ્ઞાનદેવે એમને કીધું કે એક કામ કરો, તમે સ્મશાનમાં જતા રહ્યો, હમણાં જ ગામમાં એક ડેથ થઈ છે, તમે સ્મશાનમાં જાઓ, એટલે જ્ઞાની માણસ મળશે. તો રાજાએ પૂછ્યું કે જ્ઞાની માણસની હું ઓળખાણ કઈ રીતે કરીશ, મને કેમ ખબર પડશે કે જ્ઞાની માણસ છે? તો એમણે કીધું કે તમે સ્મશાનમાં જશો ને એટલે તમને એમની પાછળ જ્યોત દેખાશે એક, તો તમને ખબર પડશે કે જ્ઞાની માણસ છે. એટલે રાજા સ્મશાનમાં ગયા, ત્યાં જઈને જોયું તો દરેકના ચહેરા પાછળ જ્યોત હતી. માણસ કન્ફ્યુઝ થઈ ગયો. રાજા પાછા આવ્યા, જ્ઞાનદેવને કીધું કે આ કઈ રીતે, આવું કેમ બન્યું? તો એમણે કીધું કે રો, હમણાં જ એક માણસની ડેથ થઈ છે ને, એટલે એવું છે, તમે અડધો કલાક પછી જજો. એટલે માણસ અડધા કલાક પછી ગયા, પાછા આવ્યા તો કોઈના ચહેરા પર ગયો જ્યોત નથી. એટલે રાજા કન્ફ્યુઝ થઈ ગયા કે આ શું થયું. એટલે સ્વામી જ્ઞાનદેવને પૂછ્યું કે આવું બન્યું કેમ, મને સમજણ ન પડી. એમણે એવું કીધું કે માણસનું મૃત્યુ થયું ને એટલે બધાને એવું લાગ્યું કે જીવન તો નાશવર છે, આટલું બધું સંપત્તિ પાછળ શું કામ માંગવું જોઈએ, આપણે ભક્તિભાવ થોડો કરવો જોઈએ, આપણે બહુ બધાને ગાળો આપીએ છીએ, નુકસાન કરીએ છીએ, બધું બંધ કરવું જોઈએ. પણ જેવી ચિતા પૈકી અને બહાર નીકળ્યા એટલે ફરીથી એનું એ જ, એ વખતે ખાલી ને ખાલી સ્વામી પાછળ જીવત હતી કે જેમને સતત જ્ઞાન હતું. એટલે એવું ન બને કે અહીંથી મોટિવેશન આપીએ અને આજે મોટિવેશન થઈ જાય અને બહાર ચાલા ગયા. એ કન્ડિશન ન બને એટલે પોતાનું મોટિવેશન બનાવી રાખો અને કન્ટિન્યુઅસલી પ્રિપરેશન બાજુ તમે આગળ વધો. હવે જસ્ટ આપણા સમાજના અમુક ઇશ્યુ ઉપર હું વાત કરવા માંગીશ.
જનરલી સમાજમાં પાછળ લઈ જવા વાળા ઘણા બધા છે. તમને કહે છે કે આ બધું ન કરાય, આની કરતા તો નોકરી લાગી જવાય, મહિને 15-20-25 હજાર તને મળે જ છે, શું કામ આ બધા લફડામાં પડવું જોઈએ, આમાં 4-5 વર્ષ થાય કઈ ન થાય. ઠીક છે, મને પણ કહેવા વાળા હતા. મેડમ, જયારે મેં યુપીએસસી નું ઇન્ટરવ્યુ આપેલું ફર્સ્ટ એટેમ્પ્ટમાં, એના 5 દિવસ પછી મને ગામ વાળાએ ફોર્સ કરીને તલાટીની એક્ઝામ આપવાની. બધાય ફેલ ઇન ધેટ સિચ્યુએશન નહીં કરેલી, મને ફેક્ચ્યુઅલ વસ્તુ યાદ નથી રહેતી. તો એવું બને છે. એના પછી પણ જયારે મને મુંબઈ પોસ્ટિંગ થયું ત્યારે પણ ઘણા બધાએ કીધું કે આઈઆરએસ છે, ઓલ ઇન્ડિયામાં ક્યાં ક્યાં તારું પોસ્ટિંગ થતું રહેશે, એની કરતા જીપીએસસી આપી દે ને તો શું જિલ્લામાં પોસ્ટિંગ થઈ જાય, ડેપ્યુટી મામલતદાર થઈ જતો. તો એમાં આપણે સમાજને દોષ દેવા જેવો છે નહીં, કેમ કે દોષ દેવાથી એ સમાજ બદલાવાનું નથી. હા, સાથે મળીને આપણે આગળ વધી શકીએ છીએ. જે ભગીરથ કાર્ય વિશ્વકર્મા ફાઉન્ડેશને ચાલુ કર્યું છે એમાં મહત્તમ લોકો જોડાય, તમે જે રીતે જોડાઈ શકો એમ હોય, તમે એજ્યુકેશનલી જોડાઈ શકો એમ હોય તો સૌથી સારું. કોઈને કોઈ લેક્ચરર તમારા ધ્યાનમાં હોય કે જે આવીને સારા સબ્જેક્ટ ઉપર લેક્ચરર લઈ શકતા હોય તો તમે ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. સોરી ભાઈ, તમારો બીઆ પર બોલી ગયો. આ સાથે બીજા વિદ્યાર્થીઓ કે જે અહીંયા એટેન્ડ નથી કરી શક્યા પણ તમને એવું લાગતું હોય કે એમને તૈયારીની જરૂર છે ને એ લોકો સિરિયસ કેન્ડિડેટ છે તો એ લોકોને પણ તમે ટીમ સાથે જોડી શકો છો, કોન્ટેક્ટ આપી શકો છો, જેથી મહત્તમ લોકો એટેન્ડ કરી શકે. આ સિવાય જે ઇકોનોમીનો પ્રશ્ન હોય છે કે જનરલી આપણા સમાજમાં લોઅર બેકવર્ડ ક્લાસથી આવવાવાળા વધારે મહત્તમ લોકો હોય છે, એના માટે પણ આ એક પ્રયાસ છે કે જે ફ્રી ઓફ કોસ્ટ તમને એજ્યુકેશન આપે છે, જસ્ટ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સાથે. અને એ એટલા માટે અમે ફેલ કરી છે કેમ કે આની પહેલાં પણ અમે એકવાર ક્લાસનું આયોજન કરેલું ભાવિનભાઈ, અને એ વખતે એવું બનેલું કે મુંબઈથી સ્પેશિયલ હિસ્ટ્રીના ક્લાસ લેવા આવેલો, એના માટે મેં 4 દિવસ રીડિંગ કરેલું અને વિદ્યાર્થી 50ની જગ્યાએ 4 જ હતા. ફ્લાઇટ લઈને હું મુંબઈથી આવું છું સ્પેશિયલ લેક્ચર લેવા માટે અને વિદ્યાર્થીઓ નથી, અને જે વિદ્યાર્થીઓ છે એમને પણ સિરિયસનેસ નથી. આ એક કડવું સત્ય છે, કદાચ ઘણાને નહીં પણ ગમે, પણ જે છે કડવી દવા તો કડવી દવા, પીવડાવી તો પડે તો જ રોગનો નાશ થાય. એટલે જે સિરિયસ કેન્ડિડેટ હોય, જેને એકચ્યુઅલી તૈયારીની જરૂર છે અને જેને કરવી છે, એના માટે આ ક્લાસીસ છે. તમને જો એવી ઈચ્છા હોય કે જઈએ અને જોઈએ અને ઈચ્છા થાય તો કરીશું તો વી આર વેરી વેરી સોરી, એના માટે અમે વધારે મહેનત નહીં કરી શકીએ. પણ હા, તમને ઈચ્છા હોય, તમને મોટિવેશન હોય, તમને પૂરી તૈયારી કરવાની હોય, તમે પ્રયાસ કરવા અને પૂરામાં પૂરો સમય આપવા રેડી હોય તો અમે પણ અમારા તરફથી આપવા તૈયાર છીએ. આખી ટીમ તમને મહેનત કરાવવા, તમારી માટે સ્ટેન્ડ કરવા માટે રેડી છે. અને રિટર્નમાં એમને તમારી પાસેથી કાંઈ નથી જોતું, એવું નથી કે તમારી પાસેથી કોઈ અપેક્ષા છે, બસ અપેક્ષા એ છે કે સમાજ આગળ વધે, સમાજમાંથી મહત્તમ લોકો સર્વિસમાં આવે. જે કોઈ લોકો છે કે જેને થોડું કદાચ અપની પહેરું હોત અને પાસ થઈ જાત અને એના લીધે નથી થઈ રહ્યા, એમાં અમારામાંથી કોઈ પણ સહભાગી થઈ શકે તો અમને બધાને આનંદ થશે. આ સાથે મારી વાત વિનું છું. જય વિશ્વકર્મા.